પાદરા તાલુકામાં દિવ્યાંગ દીકરીને આધાર કાર્ડ ન બનતા સરકારી સહાય મેળવવા માટે ભારે હાલાકી ભોગવવાનો આવ્યો વારો પથારી દીકરી શરીરે દિવ્યાંગતા હોવાને કારણે પરિવાર દીકરીની સેવા કરી રહ્યું છે પાદરા તાલુકાના ડબકા ગામની આ વાત છે કે જ્યાં તળ વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય દીકરી છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ કઢાવવા માટે ખાઈ રહી છે ધરમના ધક્કા જ્યારે દિવ્યાંગ દીકરી પાસે તમામ આધાર પુરાવા હોવા છતાં પણ નથી નીકળી રહ્યું આધાર કાર્ડ તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે આધાર કાર્ડ ન હોવાને કારણે ગીતા માળી નામની આ દીકરીને અત્યાર સુધી કોઈ સરકારી સહાય નથી મળતી તંત્ર પાસે અનેક વાર રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું એક તરફ રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ આવા દિવ્યાંગ બાળકો કે યુવક યુવતીઓ પાસે એ લાભ લેવા માટે આધાર પુરાવા હોવા જરૂરી બને છે પરંતુ જો આધાર પુરાવા જ ન હોય તો જેથી આધાર કાર્ડ વહેલી તકે મળી જાય તે માટે ગીતા માળીના પરિવારજનો તંત્ર પાસે ગુહાર લગાવી રહ્યા છે સત્યાવીસ વર્ષથી છોકરી મારી છે ધક્કા કે પણ મારું આધાર કાર્ડ બનતું નહીં વહેલી તકે કંઈક સાહેબ બને તો વહેલું તકે બનાવજો પાંચ છ વખત ધક્કા ખાધા પણ કોઈ લાદો બનતો નહીં કોઈ સરકારી રાહત મળી નહીં સત્યાવીસ વર્ષથી લઈ લઈ નું મારું છે તો કોઈ રાહત મળી નહીં મારી છોકરીને આધાર કાર્ડ સાહેબ વહેલું તકે બનવું જોઈએ હું સરકારને તમારા માધ્યમથી મીડિયા મિત્રોના માધ્યમથી જ કહેવા માગું છું કે આવા દીકરીઓ હોય જેવી ગુજરાતમાં મારા ખ્યાલથી ગામે ગામ એક તો હશે જ જેમને આધાર કાર્ડ ફિંગરના કારણે નીકળી શકતા નથી તો એનો કોઈ અલગ રસ્તો કાઢીને કે એના મા બાપના ફિંગર લઈને પણ એના આધાર કાર્ડ અપડેટ થાય આધાર કાર્ડ બને એવી કોઈ સિસ્ટમ કરવા જેવી છે જેથી કરીને આ બા આ બાળકોને પાછળથી સરકારી લાભથી વંચિત ન રહી શકે અને બીજું પણ એ કહેવા માંગુ છું કે તમારા મીડિયા મિત્રો આવીને આવા પ્રશ્નોને ઉજાગર કરો છો ખરેખર બહુ ઘણી મોટી વસ્તુ છે મા એના મા બાપ વતી અને ગામ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ડબકા ગામે સુલતાનપુરા ગામથી અગાઉ આગળ તળ વિસ્તાર કરીને પેઠા પર આવેલું છે ત્યાં એક દીકરી છે દિવ્યાંગ ગીતાબેન આજે જેની ઉંમર સત્યાવીસ વર્ષની થઈ તે છતાં આજે દસ દસ વર્ષથી તેના મા બાપ પ્રયત્ન કરે છે પણ એનું આધાર કાર્ડ કોઈને કોઈ કારણે નીકળી શકતું નથી હવે કારણ એવું જાણવા મળ્યું છે કે એના અંગૂઠાના નિશાન એટલે કે થંબ ઇમ્પ્રેશન સિસ્ટમમાં આવતા ન હોવાથી એનું આધાર કાર્ડ નીકળી શકતું નથી તો આપના માધ્યમથી આપના મીડિયાના માધ્યમથી હું સરકારને રજૂઆત કરવા માગું છું કે આવી દિવ્યાંગ બાળકો માટે કોઈ એવી સિસ્ટમ હોવી જોઈએ જેના કારણે એમને સરકારી લાભોથી વંચિત ન રહે અને તેઓનું આધાર કાર્ડ બને અને આ બાળકીનું આપના માધ્યમથી એક રજૂઆત છે કે વહેલીમાં વહેલી તકે એનું આધાર કાર્ડ બને અને એને સરકારી સહાય મળી રહે એવા પ્રયત્ન આપ કરો એ જ આશા છે